નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું વ્હાઇટ વોશ. અને આ એટલા માટે, ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની શ્રેણી રમાઈ રહી હતી અને એમાં ભારતે શ્રેણી તો પોતાના નામે કરી જ લીધી હતી, 2 મેચ જીતીને. પરંતુ એક ઔપચારિક મેચની જ્યારે વાત હતી ત્યારે એવી આશા હતી કે વ્હાઇટ વોશ પણ થશે. પરંતુ મેચ જે છેલ્લા બોલ સુધી ગઈ, મેચ જે સુપર ઓવર સુધી પહોંચી, ટાઈ થઈ, સુપર ઓવર થઈને આખરે ભારતે મેચ જીતી લીધી અને ભારતે શ્રીલંકાને વ્હાઇટ વોશ કરી નાખ્યું. આ મેચને લઈને ક્યાંક સૂર્યા અને ગૌતમ ગંભીરની જોડી ક્યાંક એક નવા ઇતિહાસ રચશે એવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. શું વિરાટ અને રોહિતનું રિપ્લેસમેન્ટ હવે મળી ગયું છે એવા પણ એક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આખી આ શ્રેણીની ફળશ્રુતિ શું નીકળી એ વિશે પણ ચર્ચા કરીશું. આ તમામ ચર્ચાઓ કરવી છે. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી જોરદાર બની ગઈ. ગઈકાલની મેચ ઔપચારિક હતી પણ ઐતિહાસિક બની ગઈ. ગઈકાલે રિંકુ અને સૂર્યાએ ઇન્ટરનેશનલ T20 મેચમાં વિકેટો લીધી અને ખાસ કરીને બાજી પલટી ગઈ. એક વખત ભારત હારી જાય તેવા સંપૂર્ણ સંજોગો હતા, પણ સૂર્યાકુમારે બાજી પલટી અને મેચને ટાઈ કરી દીધી. ત્યારબાદ પણ સુપર ઓવરમાં સુંદરની જોરદાર બોલિંગે ફરી એકવાર શ્રીલંકાને મુશ્કેલીમાં મૂકી દીધું અને 2 વિકેટો માત્ર 2 રનમાં જ ઝડપી ભારતને 3 રનનું ટાર્ગેટ આપી દીધું, જે સૂર્યાકુમારે પ્રથમ બોલે ચોગ્ગો મારીને શ્રીલંકાના મોંમાંથી જીતનો કોડિયો ઝૂંટવી લીધો. પ્રથમવાર ગંભીર રહેતા ગૌતમ ગંભીર રિંકુ સિંઘે 19મી ઓવરમાં વિકેટ લેતા હસવા લાગી ગયા. આમ 3-0 વ્હાઇટ વોશ કરીને ગૌતમ સૂર્યાની પ્રથમ શ્રેણી જીતમાં પરિણામી. સૂર્યાકુમાર કેપ્ટન તરીકે ખીલી ઉઠ્યો છે અને તેના એક એક ફેરફારથી શ્રીલંકાની ના માત્ર વિકેટો પડી પણ એક જોરદાર દબાણમાં ટીમ આવી ગઈ. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે વ્હાઇટ વોશ કર્યું, પણ વ્હાઇટ વોશની સાથે સાથે મેચ છેક સુપર ઓવર સુધી પહોંચી અને પરિસ્થિતિમાં આખરે ભારતે મેચ જીતી લીધી. આખી શ્રીલંકા, ભારત અને શ્રીલંકા વચ્ચેની જે શ્રેણીની ફળશ્રુતિની જો વાત કરવી હોય તો શું આની અંદરથી બહાર નીકળી રહ્યું છે? બહુ સાચી વાત છે, કારણ કે જ્યારે આ શ્રેણી શરૂ થઈ ત્યારે એમ લાગતું હતું કે ભાઈ નવા સેટ ઓફ પ્લેયર્સ છે, નવા કોચ છે, નવા કેપ્ટન છે, આ બધાની સાથે સાથે એક જવાબદારી છે કે 3 મહારથીઓ જે રિટાયર થયા એમનું રિપ્લેસમેન્ટ શોધવું છે. તો ઘણા બધા પડકાર હતા આ શ્રેણીની અંદર શરૂઆતથી જ. અને ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ, કારણ કે સૂર્યકુમાર પણ પહેલીવાર ઓફિશિયલ કેપ્ટન, ઇન ધ સેન્સ કે હવે લાંબા સમય સુધી કેપ્ટન રહેશે એ પ્રકારના કેપ્ટન બન્યા, અને ગૌતમ ગંભીર નવા કોચ તરીકે આવ્યા, એટલે આ બંને ખેલાડીઓ માટે પણ બહુ જ અગત્યનું હતું કે કઈ રીતે એમનું ટ્યુનિંગ થાય છે, કઈ રીતે પરિણામો લાવી શકે છે, કઈ રીતે ટીમને એક સૂત્રતામાં બાંધી શકે છે અને કઈ રીતે પરિણામ ભારતની તરફેણમાં લાવી શકે છે. હવે ભારતની તરફેણમાં પરિણામની જો વાત કરીએ તો એ તો ભારતે લાવીને બતાવ્યો, પણ ખરેખર આ 3 મેચોમાંથી ભારતને જે જોઈતું હતું એ મળ્યું કે નહીં એક મોટો સવાલ છે. કે તમે આજે એસ્ટાબ્લિશ કરવા ગયા જે ખેલાડીઓને, એ ખેલાડીઓ એસ્ટાબ્લિશ થયા કે નહીં? યશસ્વી જયસ્વાલની વાત તમે કરો, કે ત્યાર પછી તમે સંજુ સેમસનની વાત કરો, કે ત્યાર પછી રિંકુ સિંઘની વાત કરો, સુંદરની વાત કરો, શું આપણને ખરેખર એ જગ્યા માટે જોઈતા બેટર્સ મળ્યા? તો એ સવાલ જો પૂછવામાં આવે તો એનો જવાબ મિક્સ આવે, હા ને ના બંનેમાં આવે. કારણ એવું છે કે જે સાતત્યભર્યું પરિણામ, સાતત્યભરી પ્રદર્શન જે જોયું હતું આપણને, એ તો આપણને નથી મળ્યું, ટુ બી વેરી પ્રિસાઇઝ, એક્સેપ્ટ સૂર્યકુમાર યાદવ, કોઈનું સાતત્યપૂર્ણ પ્રદર્શન આપણને જોવા મળ્યું નથી. હવે થયું એવું છે કે તમારી પાસે રિંકુ સિંઘને તમે ખેલાડી તરીકે લાવ્યા છો, એની બહુ ખરાબ ફિલ્ડિંગ આપણને જોવા મળી. ત્યાર પછી રવિ બિશ્નોઈ તમારો એક સ્ટાર બોલર છે, એની ખરાબ ફિલ્ડિંગ તમને જોવા મળી. ત્યાર પછી ત્રીજી મેચની અંદર ક્યાંક એવું જોવા મળ્યું કે ભાઈ રિંકુ સિંઘનો બોલર તરીકે ઉપયોગ કર્યો અને એ પણ સફળ રીતે, સૂર્યકુમાર યાદવે બોલિંગ નાખી એ પણ સફળ રીતે. ખરેખર જોવા જઈએ તો શું આ આપણી બોલિંગ સ્ટ્રેન્થ છે, અથવા તો
જે ખેલાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ધારો કે સૂર્યકુમાર એઝ અ કેપ્ટન ઇઝ બોલિંગ, હી વોઝ બોલિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો શું ભવિષ્યમાં પણ એનો બોલર તરીકે ઉપયોગ કરાશે? બીજું, ઓફકોર્સ લેફ્ટ આર્મ બેટિંગ હતા, બેટ્સમેન હતા એટલે એમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ તે છતાંય રિંકુ સિંહની જે રીતે બોલિંગ જોવા મળી આપણને એક ઓપ્શનર તરીકે, શું એની ભૂમિકા ભવિષ્યમાં આ પ્રકારની રહેશે? શું રિંકુ સિંહને આપણે એક બેટ્સમેન તરીકે પ્રસ્થાપિત કરી શક્યા છો? તો આમ જોવા જઈએ તો નામાં જવાબમાં આવે, કારણ કે બોલિંગ એ કોઈ એ ફેક્ટર નથી કે ટીમમાં રહેવાનો લાયસન્સ મળે. હી ઇઝ અ બેટર એન્ડ હી ઇઝ સપોઝ ટુ બેટ, તો એ ક્યાંક એની પાસેથી એક બેટિંગની જે અપેક્ષા હતી એ બેટિંગની અપેક્ષા પૂરી થઈ નહીં, પહેલી વાત. બીજી વસ્તુ કે મેન ઓફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ બન્યા, મેન ઓફ ધ મેચ સુંદર વોશિંગ્ટન સુંદર બન્યા. તો આ બધા ખેલાડીઓએ જેમણે પરફોર્મન્સ આપ્યું છે એમાં જ્યાં કન્ટિન્યુટી તમારી જળવાતી નથી, જ્યાં એવી બેટિંગ લાઇનઅપની આપણે વાત કરીએ, કારણ કે બેટિંગ લાઇનઅપમાં એવું બન્યું છે કે ત્યાં આપણને કન્સિસ્ટન્સી જોવા નથી મળી. યશસ્વી લઈ લો તમે, કે પછી ગીલ લઈ લો, કે ત્યાર પછી રિંકુ, સૂર્યા, શિવમ, તો ઘણા બધા ખેલાડીઓ પોટેન્શિયલ પ્રમાણે રમ્યા નથી. એટલે ભારત જો ત્રણ ખેલાડીઓની શોધ માટે આ T20 શ્રેણીનો ઉપયોગ કરવા માંગતી હોય તો મારી દૃષ્ટિએ એ શોધ પૂરી થઈ નથી. સ્ટીલ વી આર નોટ 100% શ્યોર કે આપણને આ ત્રણ એના રિપ્લેસમેન્ટ મળી ગયા છે, બટ સ્ટીલ ધેર આર લોટ ઓફ ગુડ થિંગ્સ કેમ અપ. ગઈકાલની હાથમાંથી નીકળી ગયેલી મેચ, કોઈ સંજોગોમાં ભારત જીતે એવું નથી, છતાં ભારત જીતી ગયો. આશ્ચર્યની વાત હું એમ નથી કરતો, પણ જે રીતે જીત્યું છે ભારત, જે રીતે સૂર્યકુમાર યાદવે એના વિવિધ રિસોર્સીસનો ઉપયોગ કર્યો, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ યુનિક, દેટ ઇઝ સમથિંગ યુનો દરેકે દરેક એને આવકારે પણ છે, એટ ધ સેમ ટાઈમ ક્યાંક મોટા સવાલો પણ ઊભા કરે છે કે ભાઈ આ લોકો જો બોલિંગ કરશે તો જે ખરેખર બોલર તરીકે રમે છે એમની ભૂમિકા શું રહેશે. તો આમ જોવા જઈએ તો ત્રણ રિપ્લેસમેન્ટ નથી મળે, પણ શ્રેણી આપણે જીત્યા છે. એક વસ્તુ ડેફિનેટલી આ પર્ટિક્યુલર શ્રેણીમાં બહાર આવી છે એ છે, દેર ઇઝ અ વેરી ગુડ બોન્ડ બિટવીન સૂર્યા એન્ડ ગૌતમ ગંભીર. આ પહેલાં કલકત્તા નાઇટ રાઇડર્સના એના કેપ્ટન પણ આ જ ખેલાડી હતા, ગૌતમ ગંભીર હતા, એટલે એમનું ટ્યુનિંગ એમ પણ સારું છે, ગઈકાલની મેચમાં પણ સારું જોવા મળ્યું. બીજું, એક ઇનોવેટિવ આઈડિયાઝ, હું માનું છું કે આ ઇનોવેટિવ આઈડિયાઝનો જે ખ્યાલ છે એ ગૌતમ ગંભીરનો છે. એટલા માટે કે એણે જે રીતે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીને ઓપનિંગમાં લાવીને જે આખો ઇતિહાસ સર્જ્યો અને ત્યાર પછી જે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ એ પ્રમાણે એણે આ પણ કહ્યું હશે કે ઓકે યુ ટ્રાય, બાકીના ખેલાડીઓ પાસે બોલિંગ ઓપ્શન તરીકે તમે ટ્રાય કરાવડાવો, તમારા સ્ટાન્ડર્ડ બોલર છે એ નથી ચાલતા, ધોવાય છે, જોડાય છે, તો શું, તો તમારી પાસે રિંકુ સિંહ બોલિંગ કરી શકે, તમારી પાસે સૂર્યકુમાર યાદવ બોલિંગ કરી શકે, તો યુ હેવ દેટ ઓપ્શન્સ અવેલેબલ. તો એ પ્રકારની જે આખી રણનીતિ છે હું માનું છું કે ઇટ ઇઝ અ બ્રેન ઓફ ગૌતમ ગંભીર વિધાઉટ ડાઉટ. અને જે રીતે યુનો KKRમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં જે ફેરફારો કર્યા અને જે રીતે આગળ ટીમ વધી એમાંની ઘણી બધી વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે કે ઓકે યુ ગો એન્ડ ડૂ ઇટ. બહુ તો શું થતું, મેચ હારી જશું, મેચ તો નીકળી જ ગઈ હતી, પણ ત્યાંથી કંઈ થઈ શકે છે તો યસ વી વોન્ટ ધ મેચ. તો આ પરિણામ જે છે પરિણામ બદલેલું કારણ કે ઇનોવેટિવ આઈડિયાઝ એની ઉપર કામ કરી ગયા. બિલકુલ, ઇનોવેટિવ આઈડિયા કામ કરી ગયા, આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની અને ક્યાંક આઉટ ઓફ બોક્સ વિચારવા માટેની જે મંજૂરી આપી એઝ અ ગૌતમ ગંભીરે કોચ તરીકે એ પણ એક મહત્ત્વની વસ્તુ છે. અને આપે પ્રશ્નની જવાબની અંદર બે વસ્તુની વાત કરી, એક તો સૂર્યકુમાર અને ગંભીરની જોડી શું આવનારા સમયની અંદર એક જોરદાર બોન્ડ, એક અંડરસ્ટેન્ડિંગ ધરાવતી જોડી તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે કે થઈ શકશે? સૌથી પહેલી વાત તો કોચ અને કેપ્ટનના સંબંધો બહુ જ નજીકના હોય છે અને હોવા જોઈએ, કારણ કે એક મીટિંગ રૂમની અંદર જે ડિસ્કશન્સ ચાલતા હોય છે, મીટિંગ રૂમના ડિસ્કશન્સ ત્યાંથી બહાર કેપ્ટન લાવે છે. એટલે જે કોઈ ચર્ચા કરવામાં આવે એ ચર્ચા અમલમાં મૂકવાનું કામ કેપ્ટન કરે છે. બે વસ્તુ છે આમાં, કેપ્ટનને ક્યારેક એમ થાય કે આ તો વાત થઈ ગઈ, મારે આમ કરવું છે, હી કેન ડૂ ઇટ, પણ જો પરિણામ જ્યારે ઊંધું આવે અથવા તો વિપરીત આવે તો કોચે એમ કહ્યું કે ભાઈ આ રીતના કરવાનું છે, નોર્મલ જે આપણે અન્ડરસ્ટેન્ડિંગ હોય પ્રમાણે, એને બદલે અલગ કરવાથી પરિણામ જ્યારે ફેરફાર થાય તો ડેફિનેટલી પ્રેશર તો કોચ ઉપર પણ છે કે એને આ ટીમ અમે જીતાડવાની છે, તો અસર એને કરશે. તો ક્યાંક ને ક્યાંક એ વખત એવું બને કે ભાઈ
થોડા ડિફરન્સ ઊભા થાય. આપણે ગ્રેગ ચેપલ અને જે રીતે સૌરવ ગાંગુલીની આપણે વાત જાણીએ છીએ કે જે પેલો કે એના કરતાં પેલો અલગ જ કરે મેદાન ઉપર જઈને, તો ટીમનું ભલું એમાં થાય નહીં. બહુ જરૂરી છે કે કેપ્ટન સાથે કોચનો બોન્ડ હોય. એ બોન્ડ મેં કહ્યું એ પ્રમાણે કેકેઆરના કેપ્ટન તરીકે જ્યારે હતા ત્યારે પણ સૂર્યા એની અંડરમાં રમે છે અને આ ફરીવાર રમે છે. અને નોટ ઓન્લી ફરીવાર રમે છે, હી હેઝ બીન ગિવન ધ કેપ્ટનશીપ. હાર્દિક પંડ્યાની પાસેથી કેપ્ટનશીપ લઈને સૂર્યકુમાર યાદવને લાંબા ગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં પણ ક્યાંક ગૌતમ ગંભીર જવાબદાર છે. તો એ બધી પરિસ્થિતિઓ આપણે જોઈએ તો માનું છું કે બોન્ડ સારો છે. અને બોન્ડ ક્યારે તમે કોન્ટ્રાસ્ટ ક્યારે થાય કે તમે કંઈક નવું કરવા જાઓ તો તમારી પાસેથી, ઇફ યુ આર ફોલોઈંગ ધ ઇન્સ્ટ્રક્શન્સ, અને જો તમે બંને સારા પરિણામો લાવી શકતા હોય તો હું માનું છું કે દેટ ઇઝ ધ રાઇટ વે. એ પ્રમાણે તમે જો રાહુલ દ્રવિડ હેઝ અ વેરી ગુડ બોન્ડ વિથ વિરાટ કોહલી ઓલ્સો, હી હેઝ ગોટ અ વેરી ગુડ બોન્ડ વિથ રોહિત શર્મા ઓલ્સો. તો હવે અહીંયા પણ એ પ્રકારની પરિસ્થિતિ આવવાની છે, કારણ કે અત્યારે અહીંયા T20નો જ કેપ્ટન સૂર્યકુમાર છે. વન ડે અને ટેસ્ટ આ બંનેમાં તો રોહિત શર્મા જો યથાવત છે. એટલે ટૂંકમાં અહીંયા પણ એની મલ્ટિપલ રિલેશન્સ રહેવાના કે ભાઈ આ કેપ્ટન સાથે પણ સારા સંબંધો છે અને પેલા કેપ્ટન સાથે પણ સારા સંબંધો છે, જે રીતે ટીમનું ફોર્મેશન જે પ્રમાણે. એટલે અહીંયા આગળ પહેલી દ્રષ્ટિ એમ લાગે છે કે આ બંનેના જે રિલેશન્સ છે કોચ અને કેપ્ટન તરીકેના, આઈ થિંક ઇટ ઇઝ સક્સેસફુલ. કારણ કે કોચે એને જો કહ્યું હોય કે તું આટલી છૂટ લઈ શકે છે અથવા તો આ રીતે તારી રીતે કંઈક ઇનોવેટિવ કર, મારે આ મેચ જીતવી છે. કાલે નોર્મલી ગૌતમ ગંભીરને આપણે હસતા જોતા નથી, ગઈકાલે જ્યારે રિંકુ સિંઘે વિકેટ લીધી ત્યારે હી વોઝ ઓલ્સો સરપ્રાઇઝિંગ, હી વોઝ લાફિંગ. આઈ થિંક દેટ ઇઝ સમથિંગ યુનિક કે તમે એક ઇનોવેશન કર્યું, તમે એક શોધ કરી, એ શોધ ઉપર દુનિયા આફરીન થઈ ગઈ, કારણ કે એમના માટે તો દુનિયા કોચ છે. તો હું માનું છું કે ઇટ્સ અ ગુડ બોન્ડ અને વિચ શુડ કેરી અ ગુડ મોમેન્ટમ ઇન નેક્સ્ટ સિરીઝ ટુ. બિલકુલ, સાથે સાથે વાત એ કરવી છે, કારણ કે આપણે એક રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે, વિરાટનું હોય, જાડેજાનું હોય, રોહિતનું હોય, એને લઈને એક ચર્ચા ખૂબ મહત્ત્વની થતી હોય છે. અને એ પોટેન્શિયલ આપણે જોતા હોઈએ છીએ, યશસ્વી છે કે પછી સૂર્યકુમાર તો ખેર છે જ, પરંતુ બીજા પ્લેયરો પણ છે. ભારતની એક બેટિંગની વાત કરવી હોય તો આ શ્રીલંકા સામેની શ્રેણીમાં કેવી કહી શકાય? શું આપણને રિપ્લેસમેન્ટ મળ્યા ખરી? સી, બહુ સાચી વાત કરો તો તમે વિરાટ કોહલીનું રિપ્લેસમેન્ટ વિરાટ કોહલી તરીકે તો મળે જ નહીં. વિરાટ કોહલી બન્યો ક્યારે? આટલા બધા વર્ષો સુધી મહેનત કરીને, પરસેવો વહાવીને, સેન્ચુરીઝ મારીને, મેચો જીતાડીને, એનો બધી જ રીતે અત્યારે એ વિરાટ કોહલી ધ ગ્રેટ કહેવાય છે. તો યુ કેનોટ ગેટ એ ગ્રેટ રિપ્લેસમેન્ટ વિથ ગ્રેટ પ્લેયર, ઇટ ઇઝ નોટ પોસિબલ. રોહિત શર્મા કેણે T20માં આટલા બધા રન્સ માર્યા, સૌથી વધુ છગ્ગા એણે માર્યા, સૌથી વધારે આ બધી ઇનિંગ તમને આજે ના આજે તમે કોઈ ખેલાડી પિકઅપ કરો અને મળી જાય તમને શક્ય નથી. તો પહેલી વસ્તુ એ છે કે યુ વિલ હેવ ટુ ગીવ સમ ટાઈમ. ધારો કે તમે સૂર્યકુમાર યાદવ અને અરે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને, એટલે તમે ગિલને વાઇસ કેપ્ટનશીપ આપીને ત્રણેય ફોર્મેટમાં રમવાનો જે એક સંકેત આપી દીધો છે, એટલે એનો અર્થ એ થયો કે તમારી પાસે આઈધર રોહિતનું રિપ્લેસમેન્ટ ગિલ તરીકે આપણે એ કરી લઈએ તો વન ડાઉન બેટ્સમેન કોણ, તો એ સવાલ છે. તો એ સૂર્યકુમાર યાદવ ત્યાં આગળ એની જગ્યા ભરી શકે છે. એટલે મારા ખ્યાલથી આ રીતે જોવા જઈએ તો હા, આપણને એ ખેલાડીઓ મળ્યા છે, પણ એ ખેલાડીઓને લાવવા પછી એમના સ્થાને કોણ? તો તમે રિષભ પંત જો, તમે સેમસન તમે જો, તમે રિંકુ જુઓ, આ બધા ખેલાડીઓ તો રમતા નથી, મીન્સ દે આર નોટ પરફોર્મિંગ, તો શું? તો આ એક વસ્તુ જોવાની કે તમે ઉપરના ત્રણ સ્થાન, તો કાલે શ્રીલંકા કેમ હારી ગઈ? પહેલી ત્રણ વિકેટ તમે જુઓ, જોરદાર રમે છે. કોઈને સપનું એમ નહોતું, સપને એમ નહોતું કે આ ટીમ એ થશે, બટ ધેન બાકીના બેટ્સમેનો ગોથા કઈ ગયા. તો આપણે અહીંયા એવા બેટ્સમેન, શરૂઆતના ચાર બેટ્સમેન જોરદાર છે બરાબર, પણ ભારતની પાસે 8 નંબર સુધી બેટિંગ લાઇનઅપ છે. એ 8 નંબર ઉપર બેટિંગ લાઇનઅપ છે, પુરવાર થવું જરૂરી છે. ગઈકાલના જે આંકડા આપણે જોઈએ છે કે ભાઈ સંજુ 0માં, રિંકુ 1, સૂર્ય 8, શિવમ 13, રિયાન પરાગ 26, તો આ બધા ખેલાડીઓને એક તક આપવામાં આવી છે. એ તકમાંથી તમે એક સારા ખેલાડીઓ શોધવાનો પ્રયત્ન કરો છો. તો હું માનું છું કે જેવા સૂર્યકુમાર યાદવ થોડા ઉપર જાય છે તો ત્યાર પછી જે ખેલાડીઓ છે એ
હવે બરાબર તમારે શોધવા પડશે. તમને ચલો માની લઈએ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું રિપ્લેસમેન્ટ મળી ગયું, પણ ત્યાર પછીના ખેલાડીઓનું શું? અચ્છા, બીજું તમને એક બહુ સારામાં સારા તમારા માટે ન્યૂઝ એ પણ છે કે આટલા બધા વર્ષો પછી વોશિંગ્ટન સુંદર હેઝ પ્રૂવડ હિમસેલ્ફ, અને એણે જે રીતે સુપર ઓવરમાં બોલિંગ કરી અને જે રીતે એણે જીત અપાવી છે, આઈ થિંક ધ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ફોર ધીસ મેન. તો હું માનું છું કે રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. ભલે આમ તો અક્ષર પટેલ છે ટીમમાં, પણ ઓફ સ્પિનર તરીકે તમે સુંદરને લઈ શકો કે જે તમને જરૂર પડે બેટિંગ પણ કરી આપે. એટલે રિપ્લેસમેન્ટ શોધવાની કવાયત શરૂ થઈ છે. હવે જોવાનું એ છે કે એ પ્રકારનું બેટિંગ એ સાતત્યપૂર્વક રીતે કરી શકે છે કે નહીં આ ખેલાડીઓ. આઈ થિંક બે ચાર જેવી સિરીઝ પતશે એવું તમને પોટેન્શિયલ દેખાવા મળશે કે હા ભાઈ આ ખેલાડીઓ. પણ બીજી અગત્યનું એ પણ છે પાર્થ કે આ પર્ટિક્યુલર ફોર્મેટમાં બહુ ચિંતાની જરૂર નથી. તમારી પાસે આઈપીએલ છે, દરેક આઈપીએલમાં તમને 50 ખેલાડીઓ મળે છે, તો યુ હેવ ગોટ અ વેરી ગુડ ચોઈસ ઓફ પ્લેયર્સ. તો હું માનું છું કે ધીમે ધીમે આ બધા ખેલાડીઓ સેટલ થઈ જશે. બિલકુલ, ખેલાડીઓ સેટલ થશે, પરંતુ જે રીતે બેટ્સમેનને રિપ્લેસમેન્ટની વાત છે, તો એની સાથે સાથે કેપ્ટનશીપની પણ વાત આવતી હતી. સૂર્યકુમારને સારો એવો મોકો પણ મળ્યો છે લાંબા સમય સુધીનો. રોહિત શર્માનું રિપ્લેસમેન્ટ એઝ અ કેપ્ટન તરીકે સૂર્યકુમાર જે રીતે અત્યારે ફેરફાર કરી રહ્યા છે અને પરિણામો પણ મળી રહ્યા છે, તો આ ગુણો જોવા જે મળી રહ્યા છે એને લઈને શું લાગી રહ્યું છે? બીજો પ્રશ્ન મારે સુંદરને લઈને પણ એ કરવો છે કે સુંદર શું પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યો છે ટીમની અંદર? પહેલી આપણે સૂર્યાની વાત કરીએ. સૂર્યાએ જે રીતે ઇમ્પેક્ટફુલ, સી ફિયરલેસ ક્યારે કહેવાય કે તમારો કેપ્ટન કહે કે ઓકે યુ ગો એન્ડ તમે ધમાલ કરો, જઈને જાઓ, હું બેઠો છું પાછળ. દેટ્સ અ કોન્ફિડન્સ વિચ અ કોચ કેન ગીવ ટુ ધ પ્લેયર. તમને યાદ હોય તો ઘણી વખત એવું બન્યું હતું કે ભારત બહુ ક્રુશિયલ મેચોમાં હારી ગયું હતું, ઇવન ફાઇનલ, તો રાહુલ દ્રવિડ એઝ અ કોચ આવીને ડિફેન્ડ કરતો, મારી ટીમ બરાબર રમી છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, કે તમારો કોચ તમારી સાથે મજબૂતીથી ઊભો છે. એ કોન્ફિડન્સ તમારે કેપ્ટન સુધી પહોંચાડવાનો છે. કેપ્ટન શુડ ફીલ ધ યસ માય કોચ ઇઝ ધેર વિથ મી, પહેલી વસ્તુ તો આ છે. એટલે એ ક્યાંક બોન્ડ આપણને જોવા મળે છે, ઇટ્સ અ ગુડ સાઇન. બીજું એ પણ છે કે T20નો એક જ ફોર્મેટ છે કે જેમાં સૂર્યકુમાર યાદવ રમી રહ્યો છે અને કેપ્ટન છે, બાકી ફોર્મેટમાં નથી. એટલે એના માટે પણ અગત્યનું છે કે એ બની રહે કેપ્ટન તરીકે. કેપ્ટન તરીકે બની રહેવાનું મજબૂત કારણ શું છે? તો તમારી ફિઝિકલ ફિટનેસ. કેપ્ટન તરીકે બનવું બીજું કારણ શું? પરિણામલક્ષી કેપ્ટન. જ્યાં સુધી તમે પરિણામ આપશો, જે રીતે તમારો બંનેનો બોન્ડ ચાલશે ગૌતમ ગંભીર સાથે, ત્યાં સુધી કેપ્ટન તરીકે તમે સ્ટેબલ રહેશો. ખેલાડી તરીકે તમે જોરદાર છો જ, પણ તમારા કોચને તમારા ઉપર વિશ્વાસ છે એટલે તમે બેટિંગમાં પણ સારું કરી શકશો. એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ બિંગ ડન. એટલે રાઇટ નાઉ તો એમ કહી શકાય કે હા, કેપ્ટન કોચના સંબંધોની વાત જોરદાર છે. બધા તમે સુંદરની વાત કરી, મેં આની પહેલાં એ સુંદરની વાત કરી. સુંદર એક એવો ખેલાડી છે, મારી દૃષ્ટિએ ઇઝ વેરી અનલકી ફેલો. સારી સારી વખતે, સારી સારી જગ્યાએ ઇઝ નોટ એબલ ટુ ગેટ હિમસેલ્ફ ઇન ટુ ધ ટીમ. કોઈ ના હોય ત્યારે એને રમાડે, કોઈ આવ્યું એટલે ફટ કરીને બહાર મૂકી દે. આ પર્ટિક્યુલર શ્રેણીમાં સુંદરે ક્યાંક બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ આ ત્રણેયમાં ક્યાંક એણે જે કહેવાય ને કે એક દમ બતાવ્યો છે. દમ બતાવ્યો એટલા માટે કહું છું કે જ્યારે તમે ત્રણેય ફોર્મેટમાં જબરજસ્ત છો, તો યુ ઓલવેઝ યુ નો ઇટ સ્પીક્સ વેરી હાઈ ફોર યુ કે તમે. એટલે આ વખત એમ લાગે છે કે એનો ટીમમાં સમાવેશ થવાની શક્યતાઓ મારી દૃષ્ટિએ વધી ગઈ છે, પરમેનન્ટ મેમ્બર તરીકે. ઓફકોર્સ બોલિંગ કમ્પલ્સન્સ તો તમારી પાસે હશે, તમે અક્ષર પટેલ છે, તમારી પાસે બાકીના ખેલાડીઓ જે છે એનું કઈ રીતે યુટિલાઇઝેશન, રવિ બિશ્નોઈ છે તમારી પાસે, તો એ તમે ક્યારે ઉપયોગ કરો છો, કેવી રીતે ઉપયોગ કરો છો, એમ ચોક્કસ સવાલ થાય. પણ રવિ બિશ્નોઈમાં તમે એક બોલર શોધો છો, હી ઇઝ નોટ અ ગુડ ફિલ્ડર. અહીંયા વોશિંગ્ટન સુંદરમાં તમને એક સારો ફિલ્ડર પણ મળશે, સારો બોલર પણ મળશે અને સારો બેટર પણ મળશે. આ એક બહુ મહત્ત્વની વાત છે. રવિ બિશ્નોઈ બોલ્ડ વેરી વેલ, બટ હી કેનોટ બી કોલ્ડ એ બેસ્ટ એથ્લેટ ઓર બેસ્ટ ફિલ્ડર. કેચ ડ્રોપ કરવાના હોય, વન્સ એન્ડ ટૂઝ જવાનો હોય, રન લીકિંગ થતું હોય, યસ ડન ઇટ મેની ટાઈમ્સ. તો આ બધી વસ્તુને જોવા જાઓ તો વોશિંગ્ટન સુંદર એ બેસ્ટ ચોઈસ અથવા તો ફર્સ્ટ ચોઈસ
ટીમની બની શકે છે. બિલકુલ, ભારતની વાત કરી, પરંતુ ભારતની સાથે શ્રીલંકાની પણ વાત કરવી છે કે શ્રીલંકાની પડતી પાછળનું કારણ શું. કારણ કે શરૂઆત આપે વાત કરીએ શરૂઆતમાં જ કે શરૂઆત તો ખૂબ સરસ થઈ હતી, 170માં 3 વિકેટ ને એકાએક 137માં 8 વિકેટ. તો પડતી પાછળનું કારણ શું જણાઈ રહ્યું છે? બહુ તમે સાચી વાત કરી. સી, ધેર ઇઝ અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આઈ વુડ બી ટોકિંગ અબાઉટ. તમે એક જવાબદાર ખેલાડી તરીકે ટીમમાં રમો છો, એ પરિસ્થિતિ તમારી પાસે કોઈ ઉતાવળની જરૂર નહોતી. યુ વર ગોઈંગ વેરી કમ્ફર્ટેબલ, બોલ તમારી પાસે વધારે હતા અને રન તમારે ઓછા કરવાના હતા. યુ આર વેરી કમ્ફર્ટેબલ. અને સૌથી મોટો કલ્પિટ મારી દૃષ્ટિએ જોવા જાઉં તો હઝારંગા છે. જ્યારે બે વિકેટો પડી હઝારંગા જ્યારે આવ્યો, ત્યારે હઝારંગા એક સારામાં સારા ઓલરાઉન્ડર તરીકે થાય છે. પહેલી મેચ અને પહેલાંની મેચમાં પણ એ બહુ ખરાબ શોટ રમ્યો, અને કાલે પણ એટલો જ બેજવાબદાર શોટ રમ્યો. હું એક જ વ્યક્તિને જવાબદાર ગણી, જો શ્રીલંકા હાર્યું હતો દેટ ઇઝ બિકોઝ ઓફ હઝારંગા, બિકોઝ હી ઇઝ ધ મેન હુ કેન પ્લે. અને કાલે કોઈ છગ્ગા ચોગ્ગાની જરૂર નથી, એ વન્સ એન્ડ ટૂઝ આરામથી નીકળી શકે એમ હતા અને ટીમ તમે જીતાડી શકે. તમે ટીમને પ્રેશરમાં લાવ્યા અને એ કર્યું કોણે? તો એ કર્યું ખાસ હઝારંગાએ. ત્યાર પછી આખી બાજી પલટે, આપણે એકદમ ડોમિનેટ થઈ ગયા અને મેચ ટાઈ થઈ, ત્યાં સુધી તો બહુ લાંબી વાત છે. અધરવાઇઝ તે વખતે બહુ ગણ્યા ગાંઠ્યા રન કરવાના તમારી પાસે આટલી બધી ઓવર્સ પડી હતી, બટ યુ કુડ. તો અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત છે કે આજે બીજું, જ્યારે બેટિંગ કરવાની વાત હતી આગળ, ધારો કે ચાલો હઝારંગા આઉટ થયા પછીના બેટ્સમેનની, આઈ થિંક આઈ વિલ સે કે કોચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર દેટ. કોચ એમની સામે ડિસ્કશન કરે છે, ડિસ્કશન કરીને ખેલાડી આવે છે સનત જયસૂર્યા, વોટ ઇન્સ્ટ્રક્શન્સ ઇઝ ગિવિંગ ટુ ધ પ્લેયર્સ કે જઈને ચોગ્ગા છગ્ગા મારો, વેન ધેર ઇઝ નો નીડ ફોર ઇટ. તમે વન્સ એન્ડ ટૂઝ આરામથી આવે અને ઓકેઝનલી તમને ચોગ્ગો છગ્ગો આવે, આઈ થિંક દેટ શુડ હેવ બીન ડન યસ્ટરડે. અને તમે એવી રીતના એ કરવા ગયા, તમે શોટ ક્યાં ને ભાઈ, બિલકુલ હાથમાં ખેલાડી ઊભો છે એની સામે શોટ રમો તમે. ઇવન ઇન્ક્લુડિંગ સુપર ઓવર, સુપર ઓવરની અંદર પરિસ્થિતિ તમે જુઓ સાહેબ, બે વિકેટો પડી ગઈ, સુપર ઓવર તો પતી ગઈ, બે રન થયા એમાં. કારણ કે તમારી બે જ વિકેટની પરમિશન હોય, બે વિકેટથી આગળ તમે જઈ ના શકો, ખાલી બે રન અને ટીમને જીતવા 3 રન કરવાના હતા, દેટ્સ ઇટ. એક ચોગ્ગો મારીને મેચ પતી ગઈ. ધ હોલ રિસ્પોન્સિબિલિટી હેઝ ટુ બી ધેર વિથ હઝારંગા એન્ડ સનત જયસૂર્યા. હું માનું છું કે કાલની મેચ ભલે ભારત એક્સેલન્ટ જીત્યું ને જીતી ગયા, આપણે આઈ ફૂલી એગ્રી વિથ, પણ આ શ્રીલંકા મેચને બચાવી શક્યો હતો અથવા તો જીતી શક્યો હતો, એ પણ એટલી જ ચોખ્ખી અને સાચી વાત છે. બિલકુલ દર્શક મિત્રો, ક્યાંક જે કોચની મહત્વની ભૂમિકા છે, કોચ અને કેપ્ટનનું આ બંનેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે, અને એ અન્ડરસ્ટેન્ડિંગ જ ટીમને મજબૂત બનાવતો હોય છે. જે રીતે ભારતની વાત કરો અને સામે પક્ષે શ્રીલંકાની વાત કરો, શ્રીલંકાની પડતી કેમ આવી એની પાછળના કારણ અશોકભાઈએ જણાવ્યા, અને ભારતે જે રીતે કોચે ફ્રીડમ આપી અને કેપ્ટનને એ ફ્રીડમને લઈને સારા એવા પરિણામ લાવ્યા, એટલે ભારતની જીત થઈ છે ને, આનંદની વાત છે કે વ્હાઇટ વોશ કર્યું છે શ્રીલંકાને. ખેર, આવનારી શ્રેણીઓની અંદર પણ T20 હોય કે પછી વન ડે આવશે, એની અંદર પણ ટીમ આ જ રીતે ટીમ ઇન્ડિયા પરફોર્મ કરે એવી જ આશા અને અપેક્ષા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ ફરીથી મળીશું. નમસ્કાર.